થરાદ પોલીસને મહત્વની સફળતા સાંપડી છે. બે દિવસ અગાઉ થરાદના કરણપુરા ગામમાં એક દુકાનમાં રોકડ રકમ અને કરિયાણાના સામાનની ચોરી થવા ઉપરાંત સાંચોર હાઈવે ઉપર આવેલા માર્કેટિયાની એક દુકાનમાંથી પણ એક લેપટોપ ચોરાયું હતું અને તે અંગેની થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. થરાદમાં એક જ રાતમાં થયેલી ચોરીની બે ઘટનાના પગલે સતર્ક બનેલી થરાદ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંગળવારે રાત્રે થરાદના હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી નંબર વગરની રિક્ષાને થોભાવી રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોની પૂછપરછ કરતા આ ચાર શખ્સો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાંગી પડ્યા હતા અને તેમણે કરણપુરા ગામની કરિયાણાની દુકાન અને માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાં થયેલી ચોરીની કબૂલાત કરી લીધી હતી. પોલીસે રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી કોસ, ટોમી અને છરી મળી આવી હતી. પોલીસે આ ત્રણ શખ્સો પાસેથી માર્કેટયાર્ડની દુકાનમાંથી ચોરાયેલા લેપટોપને રિકવર કરી દીધું છે. થરાદ પોલીસે ઝડપી પાડેલા ચાર શખ્સોમાં ઇડાટાના પ્રવીણ ઠાકોર, રમેશ ઠાકોર અને લેડાઉના ભારત ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે આ ચારેય લોકોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.